एसटीवी न्यूज सूरत बेल आइकॉन को क्लिक कीजिए, चैनल सब्सक्राइब कीजिए। आज रोज देवभूमि द्वारका ना मीठापुर पुलिस स्टेशन खाते वृक्षारोपण नो कार्यक्रम रोजायो हतो, जेमा मीठापुर पीएसआई श्रद्धाबेन डांगर तथा धारासभ्य श्री प्रभुभा माणिक तथा नगरपालिकाना प्रमुख चेतनभाई तथा उपप्रमुख आरएसएस ना जवानों तथा टीआरबी जवान तथा होमगार्ड द्वारा वृक्षारोपण करायु हतो। ज्यारे कोरोना नी महामारी वच्चे लोको द्वारा प्रदूषण फैलाई रह्यु छे, ते प्रदूषण ने अटकाववा माटे लोको द्वारा वृक्षारोपण करवामां आवे छे। ज्यारे एक वृक्ष मनुष्य ने हजारों वर्ष सुधी ऑक्सिजन पूरू पाड़े छे, ए मनुष्य माटे एक जीवननु अंग छे। અને વૃક્ષ પોતે આખો દિવસ કાર્બન ડાયોક્સાઇડ લઈને મનુષ્યને શુદ્ધ ઓક્સિજન પૂરું પાડે છે, જ્યારે દરેક મનુષ્ય દ્વારા અવશ્ય વૃક્ષારોપણ કરવું જોઈએ। રિપોર્ટર લલિત શિંગડિયા, દેવભૂમિ દ્વારકા, મીઠાપુર, એસટીવી ન્યૂઝ। શિવ શિવ વૃક્ષારોપણ દર વર્ષે ગુજરાત ગવર્મેન્ટ દિવસ ઉજવે છે। આજરોજ આખા ગુજરાતમાં પોલીસ સ્ટેશનમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ છે। એ પૈકી ઓખા અને મીઠાપુર પોલીસ સ્ટેશનમાં પણ અહીંયા ઘણા બધા વૃક્ષો આજે રોપણ કરવામાં આવ્યું છે। એ જ રીતે અમદાવાદમાં બહુ મોટે પાયે રાણીપાડા પોલીસ સ્ટેશનમાં ન્યાય પણ રાખ્યું છે। તો આ બધી એક દ્રષ્ટિ હોવી છે કે આજે પોલીસને પોલીસ સ્ટેશનની અંદર દીધું છે, તો ગુજરાત આખાની અંદર કેટલા પોલીસ સ્ટેશન હશે। આજે મેં જોયું કે કમસે કમ 15-20 તો વાવે છે, પછી જેવી સુવિધા તો હિસાબે ગુજરાતની અંદર કેટલા વૃક્ષ થયા। વૃક્ષ એ જીવન, એ આપણે બધા ડાયલોગ બોલીએ છીએ, પણ ખરેખર વૃક્ષ છે એના વૃક્ષ ન હોય તો કોઈ પણ ઋતુ પણ નથી હોતી। એટલે પ્રકૃતિ છે, આ પ્રકૃતિની સેવા એ ભગવાનની સેવા। આજરોજ અહીંયા પોલીસ મીઠાપુર પોલીસ સ્ટેશનની અંદર સારી રીતે આજે વૃક્ષારોપણ થયું છે। એ જ રીતે મીઠા ઓખામાં પણ હતો અને અહીંયા પણ આ કાર્યક્રમ અત્યારે પૂરો થાય છે। તો ખરેખર દરેક નાગરિક, બધા એમ નથી વિચારવાનું કે સરકાર જ કરાવે, પણ ખરેખર દરેક નાગરિકે વિચારવું જોઈએ કે મારે કમસે કમ મારા જીવનની અંદર 5 વાવવા છે। એક ઝાડ વાવો એક યજ્ઞ બરાબર છે। તો પ્રકૃતિ હશે તો જ આ બધું રહેવાનું છે। ઝાડ નહીં હોય તો વરસાદ નથી આવવાનો, વરસાદ વિના બધું અધૂરું છે। એટલે દરેક નાગરિકોને હું વિનંતી કરું છું કે ખરેખર જીવનની અંદર 1-5 જેટલા તમારાથી થાય એટલા જીવનની અંદર પોતાના હાથે પોતે ઝાડ વાવવા જોઈએ। શિવ શિવ।